હલો, કેમ છો? આખા વર્ષ દરમિયાન જુદી જુદી મીઠાઈ બનતી હોય, પણ અમુક મીઠાઈ એવી હોય ને કે જે માત્ર અને માત્ર દિવાળીમાં જ બને, તો એમાંની જે એક સરસ મજાની મીઠાઈ છે મારી ફેવરિટ ઘૂઘરા. ઘૂઘરા સૂજીના હોય, ડ્રાયફ્રૂટના હોય, માવાના હોય, મિક્સ હોય, કોઈ પણ હોય, પણ ઘૂઘરા એટલે ઘૂઘરા. એને એ હંમેશા હોમ મેડ જ હોય, ક્યારેય તમને માર્કેટમાં ઘૂઘરા મળે નહીં રેડી, રાઈટ? તો આજે આપણે એક સરસ મજાના ઘૂઘરાની રેસીપી જોઈશું, અને એ રેસીપી બનાવવા માટે આજે આપણે ઇન્વાઇટ કર્યા છે લિજેન્ડરી કહી શકાય ફૂડ ઇન્ડસ્ટ્રીના એવા ઉલ્લાસબેન ઝવેરીને. આજે હું બહુ જ હેપી એટલા માટે છું કે અહીંયા શૂટ માટે ઘણા બધા લોકો આવે છે, બધા જુનિયર્સ જે હોય, એમેચ્યોર હોય, હોમ શેફ્સ હોય અને મોમ શેફ્સ હોય, બધા જ આવે છે. પણ આજે મેં તમને કહ્યું એ પ્રમાણે આપણી સાથે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જેને લિજેન્ડરી કહી શકાય એવા ઉલ્લાસબેન ઝવેરી આપણી સાથે છે. સો આઈ એમ સો હેપી ઉલ્લાસબેન, કેમ છો તમે? એકદમ સરસ, મજામાં. હા, અને સૌથી પહેલાં આમ તો એવું કહે બધા કે ઉંમર ના પૂછાય, પણ એ બધી વાત 50 નીચેની વાત છે, રાઈટ? પણ અમુક ઉંમર પછી આપણે કામ કરતા હોઈએ તો ઇટ્સ અ પ્રાઉડ ફોર અસ, રાઈટ? એટલે આપની ઉંમર કેટલી છે? 75 કમ્પ્લીટ. શું વાત છે, 75 કમ્પ્લીટ! એટલે આ તો બહુ જ મોટું ઇન્સ્પિરેશન છે. આપણે 50થી નીચેમાં પણ કમર દુખે છે, પગ દુખે છે, ટાઈમ મળતો નથી, ફેમિલી સોશિયલ હેલ્થ સારી નથી રહેતી, એવા બધા બહાના કાઢી અને કામ જો ના કરતા હોઈએ તો ધીસ ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ એન્ડ ઇન્સ્પિરેશન ફોર ઓલ ઓફ અસ. કેટલા વર્ષથી તમે કામ કરો છો? હું લગભગ, મને આ લાઈનમાં, ફૂડની લાઈનમાં આવતા 40 વર્ષ પૂરા થશે હવે. ઓ, સરસ સરસ. મારો નાનો સન જન્મ્યો ત્યારે મેં આ શરૂ કરી હતી કે હવે ઘરે બેઠા મારે કંઈક કરવું છે, એની જવાબદારી સાથે ને બીજા બે આગળ બાળક છે, ત્રણેયની જવાબદારી સાથે મારે કામ કરવું હતું, એટલે મેં ઘરની બહાર હું જઈ નથી શકી, એટલે મેં ઘરમાં જ કંઈક કરું એવી રીતે મેં આ મારી ફૂડની લાઈન સ્ટાર્ટ કરી. અને મેં ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં જ બોમ્બે હોમ સાયન્સ કરેલું, મારું એજ્યુકેશન આ જ લાઈનમાં છે. અને ઉલ્લાસબેન, એટલા વર્ષો પહેલાં તમે જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે આમ જેને કહી શકાય કે લોકોનો રિસ્પોન્સ તમને કેવો મળ્યો હતો? લોકોનો રિસ્પોન્સમાં તો તમને વાત કરું તો સૌથી પહેલાં હું મુંબઈથી આવી હતી 42 વર્ષ પહેલાં. મેં આ કામ શરૂ કર્યું ત્યારે મને મારા બાજુવાળા પણ નહોતા ઓળખતા, અને કોઈ ઓળખતા નહોતા, એટલે મેં પહેલાં કુકિંગ ક્લાસથી શરૂઆત કરી કે હું કુકિંગ ક્લાસ શરૂ કરું તો થોડાક મને જે 10-12 જણા હોય તો 2-4 જગ્યાએ પૂછાવીને મેં કુકિંગ ક્લાસ શરૂ કર્યા અને બહુ સક્સેસફુલ રહેલા. અને કુકિંગમાં મારા મમ્મી ને મારા સાસુ બંને બહુ એક્સપર્ટ હતા, એટલે એમનું પણ મને અનુભવ હતો અને એના લીધે હું આ કામ બહુ સારી રીતે કરી શકી. કે ઉલ્લાસબેનનું નામ મસાલાથી શરૂ કરી, મસાલા, બ્લેન્ડેડ મસાલા, અથાણા, સુકવણી, નાસ્તા, દિવાળીની મીઠાઈઓ અને ઘણી બધી આમ આખી જેને એક અમ્બ્રેલાની નીચે બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ જેને કહી શકાય બેઝિક સ્ટેપલ, એ બધું જ એ બનાવે છે. અને આટલા વર્ષોથી કન્સિસ્ટન્ટલી આ બિઝનેસ એમણે ચાલુ રાખ્યો છે. હવે ઉલ્લાસબેન, બીજી એક વાત કે અત્યારે તો કેવું થાય છે કે એક રેસ્ટોરન્ટ, એક બ્રાન્ડ, એક કેફે, કંઈ પણ ખુલ્યું, આજે ખુલ્યું ને 2 વર્ષમાં બંધ થયું, કોઈ પણ રીઝન. સો એવા કોમ્પિટિટિવ માર્કેટમાં તમે જે શરૂ કર્યું એ 42 વર્ષથી કન્ટિન્યુઅસલી એને ગ્રોથ કરતા જઈ અને ટકાવી રાખ્યું છે, તો એની પાછળનો સિક્રેટ શું છે? એની પાછળનું સિક્રેટ એ છે કે પહેલાં તો હું 12 મહિના કામ કરું છું અને ક્યાંય જરા પણ એમ લાગે કે અત્યારે સિઝન થોડી ડલ છે તો નવું શું કરું, કારણ કે લોકો પૂછે છે કે હવે તમે બીજું નવું શું કર્યું, એટલે લોકોનું પણ એક્સપેક્ટેશન એટલું બધું થઈ ગયું છે કે ઉલ્લાસબેનને ત્યાં કંઈક નવું મળશે, એટલે એ લોકો મને પૂછતા હોય છે. એટલે શરૂઆતમાં તો હું અહીંયા આવી અમદાવાદમાં ત્યારે મેં જોયું કે મસાલામાં બહુ મજા મને નહોતી આવતી, બહારથી લાવતી હતી તો, અને હાથે ખાંડીને કેટલું આપણે કરી શકીએ, એટલે એના માટે પછી મેં એવી રીતે 2-3 ભાઈઓને બેસાડી અને ઘરેથી જ પહેલાં મસાલાનો બિઝનેસ મુંબઈથી મારા બધા ઇનલોઝને એ બધાના ઓર્ડર્સ લઈ ભેગા કરી અને મેં મારું કામ શરૂ કર્યું અને પછી અહીંયા પણ બધાને બતાડ્યું. પણ હું એક છે, મેં જિંદગીમાં હું હિંમત હારતી નથી,
તબક્કો બધો આવે, ઊંચો નીચા તબક્કા બધા જ આવે, પણ એ તબક્કાને પાર કરીને મેં મારું કામ કન્ટિન્યુ રાખ્યું છે. હું હિંમત હારતી નથી અને તમને બી કહું છું, તમે સતત મહેનત કરો, પ્રયત્નશીલ રહો અને નવી નવી વસ્તુનું સંશોધન કરો તો તમને કોઈ બીટ કરી જ ના શકે. વાહ, બહુ જ સરસ વાત કરી. ટૂંકમાં 1, 2, 3 જેને કહી શકાય, આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો તો તમે જે પણ કામ કરશો એમાં સક્સેસ તમારી છે ને છે જ. તો અને આજે તમને ખબર છે કે ઉલ્લાસબેન પોતે કમર્શિયલી કે પ્રોફેશનલી જે ઘૂઘરા બનાવી અને ઓર્ડર લે છે એ જ ઘૂઘરાની પોતાની રેસીપી એ આજે બતાવવાના છે. તો આ રેસીપી ચૂકશો નહીં, 2-3 વખત રિવાઇન્ડ કરીને આ રેસીપી જોજો. તમે પણ આવા જ ઘૂઘરા શીખી અને બનાવજો. એક વાત વસ્તુ કહું વચ્ચે તમને બોલીને, કે હું એવી વસ્તુ બનાવું છું કે જેમાં બહુ જ પરિશ્રમ અને બહુ જ ખટપટ ખટપટ હોય ત્યારે એ ચીજ બને. એટલે લોકો એમ કહે કે હવે એટલા માટે કોણ કરે, તો ઉલ્લાસબેન કરે છે ને, મારા પર વિશ્વાસ છે એટલે મારે ત્યાંથી લઈ જાય છે. વેરી ટ્રુ. એ મેં હંમેશા એવી જ વસ્તુ બનાવી છે કે જેમાં ખૂબ પરિશ્રમ કરવો પડે, હંમેશા કંઈક ખોટું સાચું ખોટું સાચું મારાથી ભૂલ થાય, એવી રીતે ટ્રાય એન્ડ એરરથી જ મેં મારું કામ આગળ ને આગળ ધપાવ્યું ને એ રીતે હું આગળ નીકળી ગઈ. વેરી ટ્રુ. તો ચાલો રેસીપી જોઈએ. કેટલો મેંદો લેવો છે? આપણે 1 કપ જેટલો, 125 ગ્રામ જેટલો લોટ લઈએ છીએ. ઓકે, મેંદો છે થોડો ફોરો હોય એટલે આપણે 125 ગ્રામ પકડીએ છીએ. રાઈટ. આ મેંદો લઈ લીધો. હા, અને ઘૂઘરા સરસ થોડા કડક ક્રિસ્પી રહે એના માટે આપણે થોડોક એમાં રવો નાખીએ છીએ, 1 ચમચી જેટલો જ. 1 ચમચી આપણે રવો નાખીએ છીએ. ઓકે, 1 ચમચી રવો નાખીને એમાં આ જે છે તો લગભગ 1 કિલો લોટ હોય આપણો મેંદો તો આપણે 250 ગ્રામ જેટલું ઘી નાખવાનું. એટલે આ આપણું 1 કપ છે એટલે આપણે 4-5 ચમચી જેટલું આમાં ઘી નાખીએ છીએ. રાઈટ. આમાં ઓછું પણ નથી નાખવાનું ઘી અને વધારે પણ ના પડી જાય, નહીતર ગુજરાતની પેલી કાંગરી હશે ને એ વાળવામાં આપણને તકલીફ પડશે. આ બંધાઈ લોટ એટલું આપણે 50-60 ગ્રામ જેટલું દૂધ લીધું છે અને એની અંદર આપણે 1 ચપટી મીઠું, કે જેથી જે આપણે ઘૂઘરા છે સાવ મોડા મોડા એનું પડ ના લાગે, 1 ચપટી મીઠું અને ખાંડ, એ 1 ચપટી ખાંડ આપણે નાખી દઈએ છીએ. એટલે 1 કપ આજ આપણે દૂધ લીધું છે એમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીએ છીએ, એટલે પેલું એકદમ મોડું એનું પડ ના લાગે એ આશયથી આપણે થોડું મીઠું હશે એના ગળપણને જરા એન્હાન્સ કરશે, વધારે કરશે, એટલા માટે આપણે નાખીએ છીએ. હવે આનાથી આપણે લોટ બાંધી દઈએ છીએ, બરાબર, સરખો લોટ મૂવીને કરીને અને અને આનો લોટ છે એ આપણે રોટલી જેવો બાંધશું, જે રોટલીનો લોટ હોય છે એનાથી સહેજ કઠણ લોટ. હવે આપણે આ રીતે આ લોટ બાંધી લીધો, રોટલીના લોટથી સહેજ કઠણ પણ પરોઠાથી સહેજ ઢીલો, એટલે આમાં લોટમાં આપણે આમ આંગળી રાખીએ એટલે આમ સહેજ દબાઈ જાય તરત એવો લોટ, અને હાથમાં ચોંટવો ના જોઈએ એવી રીતનો આપણે આ લોટ બાંધ્યો છે. અને એને થોડોક આપણે મસળી અને 1 બાજુ મૂકી દઈએ છીએ. હવે આપણે 1/2 કપ ઘી લઈએ છીએ. હવે 1/2 કપ આપણે ઘી લીધું એટલે આપણે 1 કપ જેટલી સોજી લઈશું. હવે આપણે આ રવાને શેકી લઈશું, ગુલાબી થાય ત્યાં સુધી આપણે થોડી સુગંધ આવે એવો રવો આપણે શેકી લઈએ છીએ. અને આ રસકસ તો રવો ઘીની અંદર હોવો જોઈએ, કારણ કે આપણે બદામ પિસ્તાનો ભૂકો જે નાખશું એ આ બધું ઘી ચૂસી લેશે અને આપણે પછી દળેલી ખાંડ બી નાખવાની છે ઠંડુ થતાં, એટલે એ પ્રમાણેનું એનું ઘી જોઈશે. બસ આ રવામાં જુઓ શેકાવ આવી ગયો છે, એમાં સુગંધ બી નીકળી છે અને આપણો રવો અંદરથી પરપોટા પરપોટા થાય છે, દેટ મીન્સ કે 1 રવાનો દાણો અંદર શેકાઈ ગયો છે. આછો ગુલાબી કલરનો આપણે રવો શેકશું. હવે ગેસ બંધ કરશું, આપણે જરાક ઠંડો થાય પછી આપણે આગળનો એમાં જે વસ્તુઓ નાખવાની છે ખાંડ ને બધું નાખવાનું છે પછી રાખશું, કારણ કે તમે ગરમ વસ્તુમાં ખાંડ નાખો તો એનું પાણી બહુ જલ્દી થઈ જાય, એટલે પાણી ના થાય એટલે એને બરાબર આપણે ઠંડો પાડવા દેવાનો છે. હવે આ આપણે જે રવો શેક્યો ઘીમાં એ ઠંડો થઈ ગયો છે, એકદમ એકદમ ઠંડો થઈ જાય પછી આપણે એમાં ખાંડ નાખવાની છે. આ રવાના પ્રમાણમાં હું ખાંડ નાખું છું, 2 ચમચા જેટલી મેં ખાંડ નાખી છે, અને સાથે આપણે એલચી અને જાયફળનો ભૂકો નાખશું થોડો,
કારણ કે બદામ પીસાના ભૂકામાં તો છે જ એલચી જાયફળ, પણ આપણા લોટ ખાંડ ને બધું વસ્તુઓ ઘણી બધી હોય તો આપણે એ પ્રમાણે આપણે જરાક એલચી ને કેસર થોડુંક વધારે આગળ પડતું નાખીએ તો એ સારું લાગે છે. અને એમાં હું થોડીક કિસમિસ નાખીશ. બહુ કિસમિસ મોટી ના હોવી જોઈએ, થોડી નાની હોવી જોઈએ, નહીંતર ઘૂઘરો તમારે વાળતા વાળતા ઘૂઘરા ફાટી જાય છે. એની અંદર હવે રહ્યો આપણે બદામ પિસ્તાનો ભૂકો. હવે આ જે બદામ પિસ્તાનો ભૂકો છે એ પિસ્તા ત્રણ ભાગ છે ને એક ભાગ બદામ છે, એમાં પણ એલચી કેસર જાયફળ જાવંત્રી બધું તો નાખેલું જ છે. તો એ બદામ પિસ્તાનો ભૂકો એ હું આની અંદર નાખું છું. એ પણ લગભગ આપણે જેટલો રવો હોય તો હું એમાં અડધો અડધ નાખું છું, એટલે આપણે એટલો અડધો અડધ આપણે બદામ પિસ્તાનો ભૂકો નાખીએ છીએ. હવે આ પૂરણને આપણે હલાવી લઈએ છીએ. આ બદામ પિસ્તાનો ભૂકો કટરથી કટ કરેલો છે. કટરથી કટ કરેલો હશે ને તો જો ટુકડા કરશો તો ભૂકો હશે ને તો એ દેખાશે નહીં. અને પિસ્તાનો ભાગ આગળ પડતો એટલા માટે નાખીએ કે પિસ્તા શરીર માટે તો સારા જ, પણ પિસ્તાનો ગ્રીન કલર તમે ઘૂઘરો ખોલો ને એટલે અંદરથી એ પિસ્તાનો ગ્રીન કલર તમને દેખાય, કારણ કે બદામનો કલર સફેદ છે એટલે એ રવામાં ને ખાંડમાં ભળી જશે. એટલે આપણે એમાં ત્રણ ભાગ પિસ્તા ને એક ભાગ જે બદામનો ભૂકો કર્યો છે એમાં નાખીને આપણે આ પૂરણ કરીએ છીએ. હવે આ બદામ પિસ્તા છે એ આ બધું ઘી જે રવામાં જે વધારાનું ઘી હશે એ બધું શોષી લેશે. હવે આ આપણું પૂરણ તૈયાર થયું. આપણે ચમચીથી લચકા જેવું પૂરણ અંદર ભરી શકીએ એવું પૂરણ કરવાનું. કોરું પૂરણ કરીએ ને તો આપણે જ્યારે ઘૂઘરા વાળતા હોઈએ ને ત્યારે બધું ઢોળાઈ જાય, ઢોળાઈ જાય ને એની કિનારી હોય ને એને ચોંટી જાય તો આપણો ઘૂઘરો જલ્દી વળે નહીં અને ઘૂઘરાની કાંગરી બરાબર સારી થાય નહીં. એટલે આપણે આવી રીતે સહેજ આમ લચકા જેવું હોય ને એવું જ પૂરણ કરવાનું. હવે આપણે આ લોટને થોડોક મસળી, હવે તમે બે રીતે તમે એની પૂરી કરી શકો. તમારે એક સરખા ઘૂઘરા જોઈતા હોય તો તમે એક સરખા એના ગુલ્લા પાડીને વણીને તમે કરી શકો, પણ સૌથી સરસ રીત કે તમે જરાક મોટો લૂવો કરી વણી અને પછી કટરથી તમે કાપી નાખો તો એનું લેયર પણ એક સરખું આવે. આ લૂવો વણતી વખતે વેલણને કે એને ચોંટવો ના જોઈએ, એવી રીતે જોઈએ. આ લૂવાને આપણે ચારે બાજુથી સરસ એક સરખો વણી લઈએ. હવે આપણે એને કટરથી એટલે કાપીએ છીએ કે આપણને સપાટી એક સરખી મળે. હવે આ કટર છે, કટરથી એક સરખું કાપશું. હવે આ આપણે ગોળ પૂરીઓ લઈ લઈએ છીએ. હંમેશા તમે ઘૂઘરામાં જ્યારે પૂરણ ભરો ત્યારે એનું પેટ કહેવાય એ બરાબર ભરાવદાર ઘૂઘરો હોય તો જ એ ઘૂઘરો સારો લાગે, નહીંતર શું થશે પૂરણ ઓછું પડશે ને તો ઘૂઘરો અંદરથી પોલો રહી જશે અને ઉપરથી થશે તો તમે જ્યારે ખાવા જશો ત્યારે અંદર પેલું પૂરણ થોડુંક જ નીકળે એ તમને મજા નહીં આવે. એટલે આપણે નાની જ પૂરી વણવાની, કારણ કે પૂરી વણશું ને જ્યારે આપણે પૂરણ ભરશું ત્યારે પૂરી પાછી ખેંચાઈને મોટી તો થશે જ. તમારે જે સાઇઝના ઘૂઘરા કરવા એ સાઇઝના તમે ઘૂઘરા કરી શકો. હવે આવો પેટ ફૂલાવેલો ઘૂઘરો હોય બરાબર, હવે આપણે આ ઘૂઘરાની આપણે બાજુ સીલ્ડ કરી નાખી. ધારો કે તમારાથી સીલ નથી થતી તો સહેજ પાણીનો હાથ અંદરની બાજુ લગાડી કિનારી પર ને તમે એ દબાવી શકો. આ બરાબર દાબવાની જરૂરિયાત છે કારણ કે તો જ એ કાંગરી સરસ વળશે. હવે કાંગરી આપણે કેમ વાળીએ છીએ તો પહેલાં વખતમાં પણ એ કોઈ વિચાર્યું હશે કે આ કરીએ ને તો જ્યારે ગરમ થાય ને તો પૂરણ ફૂલે, પૂરી ફૂલે એટલે પૂરણ ઘણીવાર બહાર નીકળી જાય ખોલીને પૂરી, એટલે એને આપણે આ બાઇન્ડિંગ કરવા માટે આપણે કાંગરી કરીએ છીએ. એટલે ઘણા એમાં કાંગરીવાળોને એવા ચમચા બી આવે છે, પણ આપણે હાથેનું જે કરેલું હોય ને તો એ વધારે શોભે છે. આ ઘૂઘરો આપણો વળાઈ ગયો. આ રીતે આપણે બધા જ ઘૂઘરાને આપણે વાળી દઈશું. ઘૂઘરા વાળવા એક બહુ જ સ્કિલફુલ કામ છે. એ જો તમને નાનપણથી દાદીએ કે મમ્મીએ શીખવાડ્યું હોય ને તો જ આવડશે. બાકી ઓવરનાઇટ તમે જો ઘૂઘરાની કાંગરી પાડવા જશો તો એવી નહીં પડે. ડોન્ટ વરી, ઘૂઘરાની કાંગરી કરતાં ના આવડે ને તો રેડી મોદકની જેમ ઘૂઘરાના પણ મોલ્ડ મળે છે, એનાથી પ્રેસ કરી અને તમે ઘૂઘરા તો બનાવી જ શકો છો. હવે આ રીતે આપણે બધા ઘૂઘરા વાળી લીધા છે અને હવે આપણે ઘી મીડિયમ તાપે મૂકી અને ઘી થઈ જાય એટલે આપણે એને ધીમા તાપે તળી નાખશું. આપણે ઝારો તરત નહીં અડાડવાનો, નહીં તો કોઈ વાર મેંદો છે ને ઝારાને ચોંટી જાય તો ઘૂઘરો ખુલી જાય. ઘૂઘરો ખુલી જાય તો ઘણીવાર પૂરણ બધું બહાર આવી જાય. બહાર આવી જાય તો તમારે એ ઘીને એમાં ને એમાં બીજા ઘૂઘરા તળશો તો એની જે કાળી કાળી છાંટ બળેલાની હશે ને ઘૂઘરા પર આવી જશે. જ્યારે તમને એવું લાગે કે ઘૂઘરો ખુલી ગયો છે, 10 ઘૂઘરા નાખો ને એક ઘૂઘરો ખુલી જાય તો પણ એ ઘીને આખું કાળું કાળું કરી નાખે, એટલે તમારે ઘીને પાછું ગાળવું પડે અને ગાળીને પછી પાછું એને કરવું પડે. અને આપણે આ ઘૂઘરાને અત્યારે બહુ ઝારો અડાડવાની જરૂર નથી અને જરાક થઈ જાય એટલે આપણે એને ઉલટાવી નાખશું. આછા ગુલાબી કલરના આપણે કરવાના છે.
આપણે દૂધમાં લોટ બાંધ્યો છે ને એમાં જરાક ખાંડ નાખી છે એટલે તરત જ એ ગુલાબી કલર તરત પકડી લેશે. ઘૂઘરા એ આપણી ટ્રેડિશનલ વસ્તુ છે. વર્ષોથી આપણે દિવાળી હોય ત્યારે આપણે ઘૂઘરા ના હોય એવું બને જ નહીં. દરેક ગુજરાતીના ઘરમાં ઘૂઘરા હોય હોય ને હોય. હવે તો એમાંથી આપણે ઘૂઘરા પહેલાં મસાલાવાળા બી ઘૂઘરા કરે છે, બધા એ પણ કરે છે, પણ આપણે દિવાળીમાં પકવાન તરીકે આપણે આ ઘૂઘરા મીઠાઈ તરીકે આપણે ઘૂઘરા અવશ્ય કરીએ છીએ. એટલા આપણે રવાના કર્યા છે સોજીને બદામ પિસ્તાના, એવા માવાના બી થાય અને એવા એકલા બદામ પિસ્તાના પણ થાય. હવે આ પૂરણમાં તમે કોપરું પણ નાખી શકો, તો કોપરું ઘીને જલ્દી શોષી લેશે. તો જો તમારું પૂરણ થોડું ઢીલું લાગે તો તમે કોપરું પણ નાખી શકો છો. પહેલાંના વખતમાં મારી મમ્મી હતા એ ઘૂઘરામાં દરેક ઘૂઘરામાં વચ્ચે લવિંગ ખોસતા, એક એક લવિંગ એટલે સફેદ ઘૂઘરો હોય ને ઉપર વચ્ચે લવિંગ મૂકે તો કે મારા ઘૂઘરા નજરાઈ ના જાય. અને પછી એને ડબ્બામાં પણ એટલા સરસ રીતે ગોઠવે, એક સરખી લાઈન કરે પહેલાં, પછી વચ્ચે અંદરની લાઈન કરે, પછી કરે ને વચ્ચે એક ઘૂઘરો મૂકે, એ રીતે જ ઘૂઘરા કરે. અને ઘૂઘરા આપણે જ્યારે તળીએ ત્યારે સુકાઈ ના ગયા હોવા જોઈએ, એટલે આપણે એને કપડું રાખીને આપણે એને ઢાંકી દીધા હતા જેથી આપણો ઘૂઘરો વચ્ચે સુકાઈને ફાટી ના જાય. આ રીતે આપણે બધા ઘૂઘરા ઉતારી લઈએ છીએ. ઘૂઘરા વાળવામાં જેમ સ્કિલ જોઈએ ને એમ એને તળતી વખતે પણ બહુ જ ધ્યાન રાખવું પડે છે. ના તો ફાસ્ટ ગેસ કરવાનો છે, ના એટલો ધીમો કરવાનો છે કે જેથી કરીને ઘી એની અંદર આવી જાય. અને એક સરખા જેમ રોટલી કેવી હોય કે રોટલીની ઉપર એક કે બે પિંક ડાઘા પડે ત્યાં સુધી રૂપાળી લાગે, પણ જો કાળા ડાઘા પડી જાય કે વધારે લાલ થઈ જાય તો ના સારી લાગે. એ જ રીતે ઘૂઘરાનું પડ પણ જ્યારે તળાય ને ત્યારે વ્હાઈટ રહેવું જોઈએ, સ્લાઇટ પિંક એની ઉપર ડોટ આવશે તો ચાલશે. અને હા, ઘૂઘરા તળાયા પછી પણ એની અંદરની જે હીટ છે એ ચાલુ રહે છે, એટલે એને બે મિનિટ પહેલાં જ ઘીમાંથી કાઢી લેવા, નહીં તો પછીથી લાલ થઈ જશે. આવા અચ્છા ગુલાબી કલરના ઘૂઘરા થઈ ગયા છે એટલે હવે આપણે એને કાઢી લઈએ છીએ. આ પડ્યા પડ્યા બી પાછા થોડાક વધારે ડાર્ક થોડાક ગુલાબી થશે એટલે આવા આપણે ઘૂઘરા તળી અને મૂકી દીધા છે. આ રીતે આપણે ઘૂઘરા કરી રાખ્યા. આ ઘૂઘરા બધા સરસ બદામી રંગના તળાઈ ગયા છે અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં ગોઠવી દઈશું. આની સેલ્ફ લાઈફ કેટલા દિવસ હોય? તો આ ઘૂઘરા 3 મહિના સુધી રહેશે એવા ને એવા. ઓકે, બહુ જ સરસ ઘૂઘરા બન્યા છે, સુગંધ એટલી સરસ આવે. હા, અને મેં પહેલાં પણ કહ્યું કે મારા માટે દિવાળીની બધી મીઠાઈમાં સૌથી ફેવરિટ એટલે ઘૂઘરા. ઘૂઘરા મારી બી સૌથી ફેવરિટ ઘૂઘરા. અને એ ઘૂઘરા આપણે ફક્ત દિવાળીને જ લગતા કરીએ છીએ, આડે અવડે આપણે કોઈ દિવસ ઘૂઘરા કરી નથી શકતા. સો સરસ ઉલ્લાસ બેને એમના એક્સપિરિયન્સ પ્રમાણે એટલા સરસ ઘૂઘરા બનાવ્યા છે. થેન્ક યુ. આ જ રેસિપીથી તમે બનાવજો અને કદાચ ના બનાવી શકો તો ઉલ્લાસબેન તો છે જ, તમે એમની પાસેથી પણ ઓર્ડર કરીને લઈ શકો છો. થેન્ક યુ ઉલ્લાસબેન. થેન્ક યુ.